नमस्कार मित्रों, आज आप धोरण आठ ना गुजराती विषय स्व अध्ययन पोथी पाठ नंबर 18 दुहा मुक्तक हाइकु जेनु संपूर्ण सोल्यूशन जोशु। तो जोईए तेमां प्रश्न नंबर 1, तमे सांभळेला कोई पण बे दुहा लखीने एने समजाओ। नंबर 1, विपत पड़ेना वलखीए वलखे विपत न जाए, विपत्ते उद्यम कीजिए उद्यम विपत ने खाए। तो जीवन में विपत्ति के दुख आवी पड़े तो माणसे गभराई जवानी जरूर नथी, केम के गभराई जवाथी विपत्ति के दुख दूर थता नथी पण वधे छे। एवे समये जो ए पुरुषार्थ करे तो तेनी विपत्ति के दुख दूर थई जाय छे। आम विपत्ति के दुख माथी उगारवानो श्रेष्ठ उपाय उद्यम छे। त्यार पछी नंबर 2, गुणनी उपर गुण करे ए तो वेर वेवारा वर, अवगुण उपर गुण करे खरी खत्रिया वर। तो जवाब आवशे, सामान्य रीते कोई माणस अपनी साथे सारी रीते वर्ते के अपने ऊपर उपकार करे तो अपने पण एनी साथे सारो वर्ताव करीए छीए, अने तक मळे त्यारे एना ऊपर उपकार करीने ऋण चूकवीए छीए। आ तो एक व्यवहार छे, परंतु जो कोई अपनी साथे सारी रीते न वर्ते के अपना पर अपकार करे तो पण ए वातने मनमां न राखता एना अपकारनी सामे आपणे उपकार करीए, एम ज साची वीरता छे, ए ज साचो क्षत्रिय धर्म छे। प्रश्न नंबर 2, तमे वाचेला कोई एक पुस्तकनी समीक्षा लखो। तमे अक्षरा स्वतंत्र गुजराती कविता ए पुस्तक वाच्यू हतुं। आ पुस्तकना संपादक योसेफ मेकवान छे। आ पुस्तकनी किंमत 105 रुपया छे। स्वातंत्रना समयगाळा दरमियान विविध क्षेत्रों जेम के समाज, राजकारण, अर्थकारण, देशकारण, रमतगमत, विज्ञान टेक्नोलॉजी वगैरेनी प्रगतिनी वातो थाय छे। ए न्याये गुजराती साहित्यमां विशेषे कविता क्षेत्रे केवी केवी अने सी उपलब्धिओ थई तेनी आ पुस्तकमां चर्चा करेल छे। सुंदर कविताओथी भरपूर आ पुस्तक हृदयमां लागणी भरी दे छे। प्रश्न नंबर 3, नीचे આપેલ શબ્દોની જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરો। તો જોઈએ નંબર 1, કીજીએ, તો તેની જોડણી બાજુમાં આપેલી છે સુધારીને કીજીએ, તો વાક્ય બનશે વિપત્તે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત્તને ખાય। નંબર 2, પીછી, તો પીછી, તેણે પીછીમાં પીછીથી રંગ પૂર્યા। નંબર 3, કલ્પના, તો કલ્પના, મને આ વાર્તાની આ વાતની કલ્પના પણ ન હતી। નંબર 4, કવિત્રી, તો કવિત્રી, આ કાવ્યના કવિત્રી ગીતાબેન પરી છે। પ્રશ્ન નંબર 4, આપેલ દુહાને સમજાવો। નંબર 1, દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યાના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર। તો અહીં સુરવીર વ્યક્તિની બોલીની વાત કરેલ છે। દળ ફરે, વાદળ પણ ફરે કરે છે, ક્યારેક નદીના પૂર પણ ફરે છે, પણ સુરવીર વ્યક્તિ બોલીને ક્યારેક ભૂલી જતી નથી, એટલે કે ફરતી નથી। ત્યાર પછી નંબર 2, મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય, દુઃખ આગળ રહે ને સુખમાં પાછળ રહે। અહીં મિત્ર કેવો શોધવો એની વાત કરી છે। જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકનું રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ ઢાલ જેવો શોધવો જોઈએ, જે દુઃખમાં ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે, આપણને સાથ આપે। ત્યાર પછી પ્રશ્ન 5, બે હાઈકુ બનાવો અને લખો। નંબર 1, જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું શીત સવારે। નંબર 2, વૃદ્ધ માણસ ઠાલવે વ્યથા માત્ર આંખો દ્વાર જ। પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ બે દુહા લખો। તો બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બાળપણના કેસ બદલે પણ લખણ બદલે લાખા। ત્યાર પછી બીજું જોઈએ દુહા, મોતી ભાગ્યું વિધિતા મન ભાગ્યું કવે, તાજી ભાગ્યો તોળ્યતા સાંધાન કે રેણ। પ્રશ્ન નંબર 7, નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો। ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારો વડ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વડ। જોઈએ,
સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે રહે, સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે, પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ, એમ જ સાચી વીરતા છે, એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે. પ્રશ્ન નંબર 8, નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર રો કરો. જોઈએ, સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાએ. તો જવાબ આવશે, પહેલા હાઇકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે. આ હાઇકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે. તો ધોરણ 8ના ગુજરાતી વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.